ભરૂચના અંકલેશ્વરની લુપિન લિમિટેડ કંપની દ્વારા પ્રથમ મુખ્યમંત્રી રાહત ફંડમાં 75 લાખ રૂપિયાનું અનુદાન આપ્યા બાદ આજ રોજ જયાબેન મોદીએ COVID-19 હોસ્પિટલમાં પ્રીમિયમ ક્વોલિટીની PPE કિટનું વિતરણ કરી તબીબોને મદદરૂપ થયા હતા. કોરોના વાયરસને અટકાવવા માટે કેટલીક સામાજિક અને સેવાભાવી સંસ્થા દ્વારા મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી રાહત ફંડમાં અનુદાન આપી આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થાય તે હેતુથી મદદરૂપ થઈ રહ્યા છે, ત્યારે અંકલેશ્વરની લુપિન લિમિટેડ કંપની દ્વારા પ્રથમ મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોના આરોગ્યની સુખાકારી માટે 75 લાખ રૂપિયાનું અનુદાન આપી કોરોના વાયરસની લડતમાં મદદરૂપ થયા હતા. નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં નોંધાયેલા 25 જેટલા કોરોના પોઝિટિવ કેસ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જો કે 25 પૈકી 10ને રિકવરી મળતા અને 2ના મોત નિપજતા અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં 13 જેટલા દર્દીઓ કોરોના સામેની જંગ લડી રહ્યા છે. તેમની સારવાર માટે જીવના જોખમે સેવા આપતા તબીબોની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે, જેને ધ્યાને રાખી તેમની સુરક્ષા માટે તેમને પર્સનલ પ્રોટેક્ટિવ એક્યુમિટમ કિટ આપવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ COVID-19ના તબીબોને પ્રીમિયર ક્વોલિટીની PPE કિટનું વિતરણ કરી ડૉક્ટરોને મદદરૂપ થયા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.